નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું. બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા, અને આજે આપણે વાત કરીશું રાહુલ ગાંધીના એક ટ્વીટ અંગે કે જેને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તો દેશભરમાં અત્યારે જે લીકેજ ચાલી રહ્યું છે તે અંગે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે અને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વીટમાં શું લખ્યું છે તે અમે આપને જણાવીએ. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે કેટલા લીક, ડેટા લીક, આધાર લીક, SSC એક્ઝામ લીક, ઇલેક્શન ડેટા લીક, CBSE પેપર્સ લીક, દરેક વસ્તુ લીક છે. શું ચોકીદાર વીક છે? આમ કહી અને મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી દ્વારા. પરંતુ સામે બીજેપીએ શું જવાબ આપ્યો, ગિરિરાજસિંહે શું જવાબ આપ્યો તે સાંભળો. રાહુલ ગાંધી ઉસ ફિલ્મ કે હીરો કી તરહ બોલ રહે હૈ કે ડાયરેક્ટર જીતના સિખાતા હૈ વો સીખે. મેં ઉનસે પૂછના ચાહતા હું કે રાહુલ ગાંધી યુપીએ સરકાર મેં લીક એસા હોતા થા, ઉસ લીક કો તુમ ખા જાતે થે, લીક કે સારે લીક તુમ્હારે ઘર ચલે જાતે થે, જો ભી લીક હોતે થે. અબ નરેન્દ્ર મોદી અગર કોઈ લીક કરને કી કોશિશ કરતા હૈ ઉસે પકડ કરકે લોગો કે સામને લા દેતા હૈ. યે ખૂબી હૈ નરેન્દ્ર મોદી કી સરકાર ઓર રાહુલ ગાંધી કી સરકાર મે. તો ગિરિરાજસિંહે કહ્યું છે કે રાહુલ ગાંધી એક એવા હીરો કે ડાયરેક્ટર જેટલું સમજાવે, જેટલું શીખવાડે, બસ એટલું જ બોલે છે. તો આ રાજનીતિ શરૂ થઈ છે. પરંતુ સવાલ એ છે કે લીક મામલે ચોકીદાર વીક છે, વીક છે તો કેટલા વીક છે? આજે સિસ્ટમમાં જે લીકેજ છે તે કેવી રીતે દૂર કરી શકાય તે વિશે આપણે ચર્ચા કરીશું. મારી સાથે પ્રતિનિધિઓ પણ જોડાયા છે. બીજેપી તરફથી IT સેલના કન્વીનર આપણી સાથે પંકજભાઈ શુક્લ જોડાયા છે. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નેતા પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ તરફથી જયરાજભાઈ, આપનું પણ સ્વાગત. અને રૂઝાન ખંભાત સાયબર એક્સપર્ટ પણ છે આપણી સાથે. રૂઝાનબેન, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર જયેશ શાહ, રાજકીય વિશેષજ્ઞ, આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પરંતુ જયરાજભાઈ, લીકેજ ક્યાં છે? કારણ કે અત્યારે સોશિયલ મીડિયા વોર તો ત્યાં સુધી પહોંચી ગયું છે અને ઘણા બધા ટ્વીટ પણ થઈ રહ્યા છે, હેશટેગ થઈને. ટ્વીટમાં એક એવું પણ છે કે CBSE પેપર લીક તો ફેર પરીક્ષા, ચૂંટણી ડેટા લીક તો ફેર પરીક્ષા, ફેર ચૂંટણી યોજાશે. આવા અનેક અનેક આવા ટ્વીટ થઈ રહ્યા છે. પરંતુ જે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે તેનો મતલબ સમજાવશો. રાહુલ ગાંધી જે વાત કરી છે, મૂળ વાત મિસમેનેજમેન્ટની છે. ડેટા લીક થાય એ સરકારની જવાબદારી તો થાય જ છે, પણ નાની નાની વાતોમાં એક વીજળીનો બલ્બ વેચવાનો હોય તો મોદી સાહેબ આવી જાય છે અને એની પ્રસિદ્ધિ લેવા માટે ભૂખ્યા હોય છે, તો પછી આ બધી જવાબદારી કોની થાય, એ એકાઉન્ટેબિલિટી કોની, એ પણ દેશની ગુજરાતી જનતાએ નક્કી કરવું પડે. આમાં રાહુલ ગાંધીએ કહ્યું છે, એમાં ખોટું શું કહ્યું છે? અને સાચી જ વાત છે ને. તમે જો આ તો આપના સ્ક્રીન પરથી જે બતાવવામાં આવ્યું કે ભાઈ ફેસબુકનો ડેટા લીક થાય છે, કર્ણાટકમાં ચૂંટણી હોય ને એમના IT સેલના વડા પોતે તારીખો જાહેર કરી દે, એટલે આ ક્યાંની વાત છે? એ કરતા તમે આગળ જો આધાર કાર્ડની માહિતી લીક થાય, એમના નમો એપ્લિકેશનની માહિતી લીક થાય, રિઝર્વ બેંકની માહિતી લીક થાય, પંજાબમાં 2000 નોટો છપાઈને બહાર ના આવી હોય અને એમના પંજાબના ભારતીય જનતા પાર્ટીના નેતા જોડે 2000 ગડ્ડીઓ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસિદ્ધ થાય, તો આ બધા કિસ્સાઓ છે, મિસમેનેજમેન્ટના કિસ્સાઓ છે. ગુજરાતમાં તમે જોઈ લો ને, તમે જુનાગઢમાં HIV બાળકોને બ્લડ ચડાવી દીધું, તો એ શું છે? એ મિસમેનેજમેન્ટનો જ કિસ્સો છે. નગરી હોસ્પિટલની અંદર લોકોને દ્રષ્ટિ રોશની જતી રહે, હા બિલકુલ, મિસમેનેજમેન્ટનો જ કેસ છે. એટલે તો પછી તમે સેના ચોકીદાર ભાઈ, તમે સેના ચોકીદાર, તમારી માહિતી લીક થાય? હા પંકજભાઈ, આ ચોકીદાર શું કરી રહ્યા છે? ઊંઘે છે કે પછી જાસ્તી આંખે બધું જ જોઈ રહ્યા છે, ખુલી આંખે? હું સૌથી પહેલા કહીશ કે રાહુલ ગાંધીની જે ટ્વીટ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો રાહુલભાઈને તો ખબર જ નથી હોતા કયા પ્રકારનું ટ્વીટ છે, કયા પ્રકારની સમસ્યાઓ છે, કયા પ્રકારના દેશમાં શું ચાલે છે. એ તો સ્વાભાવિક રીતે કોઈ થર્ડ પાર્ટી એમને કોઈ ટ્વીટ કરી રહ્યું છે અને સિલેક્ટિવ કોઈ કોઈ વિષય ઉપર એમને મોજ આવે રીતે ટ્વીટ કરે છે. એ કયા દેશની સમસ્યાઓને, ક્યાં કોઈ સમસ્યાઓને લોકો એડ્રેસ કરે છે, કયા પ્રકારની એમની ખબર હોય છે. રાહુલ ગાંધી બોલ્યા છે,
એટલે જે એમને ટ્વીટ પર જે મુદ્દાઓ લીધા છે એના પર હું કહું છું. સૌથી પહેલી વાત છે જે એમને આધાર કાર્ડ ડેટા લીકની વાત કરી, હું એના પર આપણે એક એક મુદ્દા સર કહું છું કે આધાર કાર્ડના ડેટાના સંદર્ભમાં અત્યાર સુધી એક પણ એવો કિસ્સો નથી થયો જ્યાં આધાર કાર્ડના ડેટા લીક થવાનો કોઈ પણ પ્રકારનો પ્રકરણ ધ્યાનમાં આવ્યો હોય. આ પ્રકારની મેન્યુપ્યુલેટેડ સ્ટોરી કોંગ્રેસના જૂઠાણા, કોંગ્રેસની જે પ્રકારે મેન્યુપ્યુલેટેડ સ્ટોરી સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ ફેલાવી રહી છે, પણ એનો પણ વન ટુ વન દરેક વસ્તુની આપણે ચોખવટ કરી છે અને એમાં કોઈ પણ પ્રકારનો લીકેજ, કોઈ પ્રકારનો લીક આધાર કાર્ડના ડેટામાં નથી થયો. પહેલી વાત. બીજી વાત, રુઝાનબેન કે મારી વાત પૂરી કરો. બીજી વાત, જ્યાં સુધી આ ચૂંટણી ડેટા લીક એ પ્રકારની જે વાત હતી ફેસબુક ના જે સંદર્ભમાં જે ડેટા ચોરીનો જે વાત ચાલી, 20 કરોડ ડેટા જે કઈ ડેટા ચોરી કરવામાં આવ્યા, તો ડેટા ચોર કોણ છે આખી દુનિયાએ જોયું છે. હમણાં 2 દિવસ પહેલા એના વિશે બ્લોરે બી આખી વાત મેં કર્યો કે અમે કોંગ્રેસ માટે કામ કર્યું છે, કોંગ્રેસના સંદર્ભમાં કામ કર્યું છે, કોંગ્રેસની સ્ટ્રેટેજી બનાવી છે. એટલે આખી જે ડેટા ચોરના જે કંપની છે કેમ્બ્રિજ એનાલિટિકા, એને કોના માટે ચોર્યું છે? તેને કોંગ્રેસ માટે ચોર્યું છે. અલ્ટિમેટલી કોંગ્રેસ માટે કામ કર્યું છે. કોંગ્રેસ રુઝાનાનો બહુ સારી રીતે જવાબ આપ્યો છે. સૌથી પહેલા એક પોઈન્ટ કેવી છે પંકજભાઈને, ખાસ અમને તો ખબર છે પણ તમે ના ખબર એટલે કદાચ કહું છું. તમે તો આઈટી સેલના વડા છો, રાઈટ? તમારા પીજે બીજેપી ના, રાઈટ ને? રાઈટ. બાય ડિફોલ્ટ જે બી નેતાઓ ટ્વીટ કરે છે એ નેતાઓ નથી કરતા, ઇટ ઇઝ બટ નેચરલ કે એ લોકોના માણસો, એ લોકોની ટીમ ટ્વીટ કરે છે. કદાચ ફક્ત રાહુલ ગાંધી માટે કે પછી બધા માટે હું કહું છું, કારણ કે જયારે તમે જોજો ઘણી વાર જયારે ગવર્નમેન્ટ માંથી, ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ બી ગવર્મેન્ટ, ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ બી પાર્ટી, પહેલાથી જયારે એ લોકોને એ કરાવવું હોય, શું કહેવાય પેલું આગળ વધે, શું કે એને ટ્રેન્ડિંગ કરાવવું હોય, તો ત્યારે એ બધા એક્સેલ શીટો બની જાય છે, બહાર આવી છે એક ની 10 વાર બહાર આવી છે કે ભાઈ એને બધા પછી એ આ બંધ કરીને કોપી પેસ્ટ કરીને ટ્રેન્ડિંગ કરાવે. જે બધા નેતા હોય અગર લેટર છે કે અત્યારે અગર ગવર્મેન્ટ વાત કરીએ મોદી સાહેબ ની, તો મોદી સાહેબ કઈ લોન્ચ કરો એટલે બધા વાહ 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 ચાલુ છે. દેખ હમણાં અમિતભાઈ સાહેબ રુઝાનબેન, હમણાં અમિતભાઈ સાહેબ કહ્યું છે ને કે ભ્રષ્ટ સરકાર છે યેદુરપ્પાની. મારે 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 કોઈ પાર્ટી સાઈડ નથી લેવી. મારે કેવું છે, બંને પાર્ટીઓને ખબર છે ને કેવું છે કે તમે એવું નહીં કહી શકો કે ભાઈ એ લોકો નથી કરતા, એ લોકો કરે છે ને બીજા નથી કરતા, એ બીજા કરે છે ને એ લોકો નથી કરતા. મને બતાવી દેવા દો બરાબર. એક પોઈન્ટ આધાર કાર્ડ ના લીકેજ ની વાત કરું સાહેબ. આધાર કાર્ડ નો ડેટા લીક થયો છે, શું લીક નથી થયું એ કહી દો. બાયોમેટ્રિક્સ લીક નથી થયા, કારણ કે બાયોમેટ્રિક્સ બેકએન્ડમાં પડ્યા હોય, જે ક્રોસ ચેક થતા હોય, જ્યારે ડેટા સીડિંગ થતો હોય ત્યારે બધે ડેટા ફરતો હોય ને એ સીડિંગ ડેટા લીક થઈ શકે છે અને ઇટ ઇઝ ઓન રેકોર્ડ. અને કાલે જ હું નામ ભૂલી ગઈ સાહેબનું, જોઈશ તો અત્યારે ખબર પડશે કે જે આધારના કોઈક સર છે એ પોતાનું બાયોમેટ્રિક્સ એમને લોક રાખ્યું છે. એટલે એમને 8-10-25 વાર જ્યારે 29 ટાઈમ્સ એમને બાયોમેટ્રિક્સ ટ્રાય કર્યું, એ ફેલ ગયું કારણ કે એમનું કંઈક લોક કર્યું છે. એટલે એમને પોતાને બી ભરોસો નથી, એટલે કંઈક વધારે લોકમાં પડી છે. એનો મતલબ કે આધાર આજે પણ ઘણી જગ્યાએ રેડ પડ્યો છે, સરકાર કાર્યવાહી કરી દીધી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએ ની સરકાર કે આપણી નરેન્દ્ર મોદીની સરકાર એ પ્રકારની સ્ટ્રિક્ટ અલગ પ્રકારના કડક પગલાં ભરી રહી છે અને એમાં એની ફરીથી એક્ઝામ લેવાની છે, તમામ પ્રકારની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી છે. આ કોંગ્રેસની જેમ યુપીએ સરકાર, હું એની વાત પર આવું છું 2011માં, 2009માં, 2007માં, 2004માં અલગ અલગ પ્રકારના એમ્સની પીજી એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે સીબીએસસી એક્ઝામ હોય, 25 પ્રકારના પેપર લીક થયા છે. હું ફરી જસ્ટિફાઈ નથી થવા વિશે ને, પણ જયેશભાઈ પણ આપણી સાથે છે. પણ આ કડક કાર્યવાહી, કડક પ્રકારની વ્યવસ્થાઓ, અલગ અલગ જગ્યાએ રેડ, અલગ અલગ પ્રકારની એના પર લોકોની ધરપકડ કરવાની આ બધી વ્યવસ્થા સરકારના માધ્યમથી ગુજરાત કેડરના જે અધિકારીઓ છે ત્યાં સુધી પહોંચી ગયો છે. ઠીક છે, જયેશભાઈ પણ આપણી સાથે છે. જયેશભાઈ, આ જે રાજકારણ છે આમાં જનતા પીસાઈ રહી છે. બહુ જ સાચી વાત છે. કોંગ્રેસ અને ભાજપ બંને ખરેખર ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. 12મા ધોરણનું સીબીએસસીનું કે 10મા ધોરણનું સીબીએસસીનું પેપર હોય
અને પેપર લીક થતું હોય તો સરવાળે, અને જો લીક થયેલું પેપર ફરી રી એક્ઝામિનેશન લેવાની હોય તો જેના ઘરમાં જેનું બાળક ભણતું હોય તેને ખબર હોય. આવા સમયે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાને બદલે શાંતિથી બેસીને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી જોઈએ. સંસદ ચલાવતા નથી, સંસદની બહાર ચર્ચા કરો કે ભાઈ આની સામે શું એક્શન લેવા જોઈએ. એક્શન કોને કડક લીધા કે નથી લીધા એ પછીની વાત છે, પણ પેપર લીક થયું ભવિષ્યમાં કેમ કરતું અટકાવી શકાય? હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેપર લીક નથી થયું. 2006માં બિઝનેસ સ્ટડીનું પેપર લીક થયું, 2011માં સીબીએસઈમાં સાયન્સ અને મેથ્સનું પેપર લીક થયું, 2011માં એ ટ્રિપલઈનું પેપર લીક થયું. તો એ જ્યારે સળંગ આ પરંપરા ચાલી આવી છે, પરંપરા કેમ તૂટતી નથી? સાથે બેસીને નિર્ણય લો કે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પીસાય છે તો ખરેખર એને પાછળ જવાબદાર કોણ છે? જવાબદાર અધિકારી વર્ગ છે કે જવાબદાર શાળા કક્ષાએ છે કે જવાબદાર પેપરો જ્યારે સપ્લાય થતા હોય છે તે વખતે વચમાંથી લીક થાય છે કે પેપરો પ્રેસમાં પ્રિન્ટ થતા હોય કે જ્યાં ડીટીપી થતું હોય ત્યાંથી લીક થાય છે? તમે એનો સોર્સ શોધો અને એ સોર્સ ઉપર એવી સિક્યોરિટી મૂકો કે ભવિષ્યમાં આ ઘટનાઓ ન ઘટે. વારંવાર આ ઘટનાઓ ઘટે છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપથી કશું નથી થવાનું. દેશની જનતા અત્યારે ચિંતામાં છે, જયરાજભાઈ, દેશની જનતા ચિંતામાં છે. ફક્ત ટ્વીટ કરવાથી આ બધી ચિંતાઓ હળવી થઈ જવાની છે? મોદી સાહેબ હવે જે લીકેજ છે એને પકડી લેવાના છે, તો સૌથી મોટું લીકેજ તો જયારે રાહુલ ગાંધી વિશે પણ કહ્યું કે એવા હીરો છે જે ફક્ત ડાયરેક્ટર બોલે છે એટલું જ. પણ એ તો એમની બી લખેલી સ્ક્રિપ્ટ તૈયાર જ હોય છે, મોદી સાહેબ બોલે જ છે, એ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. બધા નેતાઓની સ્ક્રિપ્ટ મોટે ભાગે તૈયાર હોય છે, જે હમણાં જ રુઝાને કહ્યું એ વાત સાચી છે. પણ એના કરતા લીકેજ તમારે પકડવું હતું જયારે વિજય માલ્યા ભાગી ગયો તારે પકડવાનું હતું ભાઈ, જયારે લલિત મોદી ભાગી ગયો તારે પકડવાનું હતું ભાઈ, છોટા મોદી હમણાં ભાગી ગયા છે પાછા એમને પકડવાના હતા. પણ બે વસ્તુમાં એમને બહુ કાળજી લીધી છે. હમણાં આપે કહ્યું કે ચા વાળાની જરૂર નહીં, પ્લમ્બરની જરૂર છે. એમાં સાચા પ્લમ્બર એ બે જગ્યાએ છે, એક મોદી સાહેબની ડિગ્રી અને સ્મૃતિ બેનની ડિગ્રી. આ બે લીક થતી નથી. એક તો મેં રુઝાનબેનની વાત પર ફરીથી આવું છું કે ભાઈ જે એમણે કીધું કે વાત સાચી છે કે ભાઈ કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક કોઈ માધ્યમથી કોઈ અસિસ્ટન્ટ હશે, સહયોગ કરતા હશે, બટ અલ્ટિમેટલી જ્ઞાનનો વિષય છે, અલ્ટિમેટલી સમજણનો વિષય છે. હવે જે વ્યક્તિને એટલી સમજણ નથી, ગમે તેવું ભણી ગયા હોય, પણ જે વ્યક્તિને એટલી સમજણ નથી કે ભાઈ એમઆરઆઈ મશીનોને જોડીએ એટલે ડ્રાસ્ટિક ચેન્જ આવવાનું છે હેલ્થ સેક્ટરમાં, કે જેને એનસીસી વિશે ખબર નથી, કે જેને એવું ખબર છે કે આલુની ખેતી પણ થઈ શકે છે, એવા લોકો આ પ્રકારે શિક્ષણની અને એજ્યુકેશનની વાત કરશે તો કેવી રીતે ચાલશે? એટલે એમની સમજણ અને જ્ઞાન વિશે જ આખા દેશને શંકા છે કે આ પ્રકારનું સમજણ છે, કે આ પ્રકારનું જ્ઞાન છે. એટલે એ કયા પ્રકારની એ મજા આવે ત્યારે બે ચાર દિવસે એકાદ ટ્વીટ કરી દે અને એના પણ આપણે મને લાગે છે એનો પ્રોપર જવાબ તાજ હોઈ શકે કે ભાઈ એટલી સમજણ એટલી જ્ઞાન એમનામાં છે. તો આપણે બીજી વાત પ્રિયંકા ચોપરા નો ફોટો વડાપ્રધાન મૂક્યો કેવું લાગે? રાહુલ ગાંધી તો પીડિતો ના ફોટા મૂકે છે, રાહુલ ગાંધી તો જે અત્યાચાર થાય એના ફોટા મૂકે છે. રાહુલ ગાંધી ભાઈ પ્રોપર કાર્યવાહી થઈ રહી છે, આ સરકારના માધ્યમથી આટલી સારી વ્યવસ્થા થઈ રહી છે જે પહેલા નહોતી થતી. એટલે ચોકીદારના આવાથી આ ફાયદો થયો છે કે ભાઈ પહેલા વ્યવસ્થાઓ નહોતી થતી, આ પ્રકારની કોઈ કાર્યવાહી નહોતી થતી, હવે કાર્યવાહી થઈ રહી છે. 2011માં રોજ 1000 કરોડો ના રોજ નથી મારો જીવ સુરક્ષિત નથી, ક્યાં જશે આ દેશ, ક્યાં જશે? આઈ અગ્રી વિથ યુ મેડમ, તમે જે કહો છો, કારણ કે અત્યારે થોડું આપણે મારે તો હસવું આવે છે. પીપલ જે આપણને ગવર્ન કરીએ છીએ, આ અગ્રી સાહેબ કે અમે અમે સ્ટેપ લીધા, આ અગ્રી,
ઘણા ચીજમાં બીજેપીએ સ્ટેપ્સ લીધા છે એમાં ના નથી, પણ પ્રોએક્ટિવ સ્ટેપ્સ એઝ અ ડિસ્ટ્રિક્ટ સિટીઝન, અગર અમે બીજેપીને ઇટ હેઝ કમ ટુ પાવર વિથ અ મેસિવ મેન્ડેટ, વી એક્સેપ્ટ પ્રોએક્ટિવ સ્ટેપ્સ કે ભાઈ કઈ થાય એ પહેલા તમે સ્ટેપ લો ને. જયારે અત્યારે આપણા સંજય જયેશભાઈ જે કીધું આપણને બધી પેલી ફેસબુક માની લો ફ્રી સર્વિસ છે, આ ફ્રી સર્વિસ છે, આપણે બધી ફ્રી સર્વિસ ગમે છે. હવે આપણને એ નથી ખબર પડી કે આપણે ફ્રી સર્વિસ પર લેટ છે કે આપણે કેમ્બ્રિજ એનાલિટિક્સ ની વાત કરીએ અને કેવી રીતે લોકોને મિસયુઝ કરે, લોકોના માઇન્ડ સાથે કેવી રીતે રમ્યા, એની સિમ્પલ એક વાત કરવા માંગુ. તો એ લોકોએ એક પર્સનાલિટી ટેસ્ટ ચાલુ કરાવી, એક પ્રોફેસરે કહ્યું કે અમે પર્સનાલિટી ટેસ્ટ ફ્રીમાં કરશું, એટલે લોકોને પૂછે કે તમને કયો કલર ગમે, એટલે કોઈ કે મને લાલ કલર ગમે, પૂછે કે ભાઈ કયો પોલિટિશિયન ગમે, હિટલર ગમે કે ના, એટલે જ્યારે કોઈ કે હા મને હિટલર ગમે છે એટલે એનું માઇન્ડસેટ ખબર પડે, કેમ કે બધાને હિટલર ના ગમે, પણ હિટલર ઇઝ ધેટ પેલું માઇન્ડસેટ એની વિચારસરણી સાથે જોડાયેલું. હવે એક્ઝામ્પલ તમને એક બીજું એક્ઝામ્પલ આપું, સિમ્પલ જે આને એનાલિટિક્સ કહેવાય. એનાલિટિક્સ એટલે શું કે અગર અત્યારે હું શોપિંગ કરું છું તો હું જ્યારે કે લાલ કલરના જ કપડાં જોયા કરું, એ લોકોને ખબર પડે કે ઓકે, એ લોકોને એ નથી ખબર કે રૂઝન લાલ કલરનું કપડાં જોઈએ છે, પણ ખબર છે કે કોઈ સબ્જેક્ટ છે લાલ કલરના કપડાં જોયા કરે છે, એટલે એ લોકો શું કરે કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે સર્ચ મૂકું એટલે મને લાલ કલરના કપડાં વધારે બતાવે. સો ધીસ ઇઝ હાઉ ધે પ્લે ઓન યોર માઇન્ડ. અને પછી હું લાલ કલર ગમતું એટલે બટ નેક્સ્ટ ટાઈમ કપડાં સિલેક્ટ કરું. ઓલા ઉબર ની વાત કરું તો ઉબર ઓલા બંને પર કેસીસ થઈ ગયા છે કે એ લોકો એનાલિટિક્સમાં એ જાણકારી લેતા હતા કે ઓકે પહેલા ઓલાનું એપ ખોલ્યું, ઉબરનું એપ ખોલ્યું, પછી એને કયું વધારે ચૂઝ કર્યું કારણ કે પૈસામાં ગેપ પડે, એટલે એ લોકો પછી એ રીતે ડિસ્કાઉન્ટ આપે. અત્યારે અગર ટ્રેવલ એપ્સ હોય તો ટ્રેવલ એપ્સ બી એ છે કે અગર મેં ઉદયપુર સર્ચ કર્યું હોય તો એ લોકો ઉદયપુરના સ્પેશિયલને ડિસ્કાઉન્ટ આપવાના ચાલુ કરી દે. એટલે ધીસ ઇઝ એનાલિટિક્સ. એટલે આની ઉપર આ લોકો પ્લે કરી અને તમારી જે લાઇકિંગ છે એ લાઇકિંગ પર છે તો તમને એડવર્ટાઇઝમેન્ટ બતાવે, એડવર્ટાઇઝમેન્ટ બતાવે કે ફેક ન્યૂઝ બતાવે, નફો નફો કમાય છે આનાથી. એટલે ટૂંકમાં એ છે, આમાં સવાલ એ છે કે જો ગિરિરાજસિંહ હોય તો ગિરિરાજસિંહ જુદા એમના પોતાના વિષયનો નિવેદન જ ના કરે, રેલવે મંત્રી ગૃહ ખાતાનું નિવેદન કરે, ગૃહમંત્રી રેલવેના નિવેદન કરે, અમિત શાહ પ્રધાનમંત્રીની વાત કરે, એટલે કોઈ બધું મિસમેનેજમેન્ટ છે જેને જેનો વિષય છે. વિદેશ મંત્રી દેશમાં રહે છે અને દેશમાં વડાપ્રધાને દેશમાં રહેવાનું, એ વિદેશમાં ફરે છે, એટલે બધું ઊંધું ચાલે છે આખું તંત્ર. તમે જો સાક્ષી મહારાજ પાર્લામેન્ટની વાત કરે, પાર્લામેન્ટમાં જેનો બેસવાનું છે એ અમિત શાહ પાછા સોમનાથ મંદિરમાં ગોઠવી જાય છે, એટલે રામદેવ બાબાને વાત કરવાની છે યોગની તો એ વાત કરે કાળા નાણાંની, વડાપ્રધાનને કાળા નાણાંની વાત કરવાની તો એ યોગની વાત કરે, એટલે આખું મિસમેનેજમેન્ટ. આમાં કોઈ કંટ્રોલ નથી, જેનો જે વિષય હોય વિષય પર સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ જુદા જુદા વિષયો પર બોલે છે. સ્મૃતિ ઈરાની પાછા આપણે ગાયો વેચે છે, અમેઠીમાંથી ગાયો વેચે છે, એમનો વિષય જ નથી. એટલે સવાલ એ છે કે આમાં કોઈ કોઈનો કંટ્રોલ જ નથી. અચ્છા, કંટ્રોલ રિમોટ કંટ્રોલ લઈ આવો હવે પંકજભાઈ ક્યાંથી? હા, નથી એમનું ફેલ ક્યુ છે રિમોટ કંટ્રોલ. રિમોટ તો એક મિનિટ, એક મિનિટ, હું તો રાજ્ય સરકારો બનાવવામાં એમને એમને 10 વર્ષ જે પ્રકારે રિમોટ કંટ્રોલ થી સરકાર ચલાવી છે એટલે એમને એવું લાગે છે કોઈ બોલવું ના જોઈએ, કોઈને કેવું ના જોઈએ. પંકજભાઈ બહુ સરસ ચલાવી છે. હું તમને કહું છું કે મોદી સરકાર ચાલી છે, આખા દુનિયાના લાખો કરોડોના ભ્રષ્ટાચાર અને એક જ પરિવારનો અધિકાર, એક જ પરિવારનો અધિકાર, લાખો કરોડનો ભ્રષ્ટાચાર, બધું ઘરે લઈ જાઓ. હા, તો બીજી વખત આજે તમને 2000 સમજાવો છો. કોંગ્રેસે તો આધાર કાર્ડ આપ્યો, આરટીઆઈ આપ્યું, મનરેગા આપી, મોટી મોટી યોજનાઓ આપી, લેન્ડ એક્વિઝિશન આપ્યું, શું આપ્યું તમે મને બતાવો તો ખરા. તમે આપ્યું શું? જયેશભાઈ પાસેથી જવાબ લઈ લે. જયેશભાઈ, કોણે શું આપ્યું, પરંતુ સવાલ એ છે કે જનતાએ શું મેળવ્યું? ના સંધ્યાબેન, મારો પ્રશ્ન એવો છે કે ડિબેટ છે, ડેટા લીક કેમ થયા અને એને માટે શું કરવું જોઈએ? સંસદમાં તો બેમાં થઈ કે પક્ષો ગંભીર ચર્ચા કરતા નથી, તો એટલીસ્ટ જયારે ડિબેટમાં ચર્ચા ચાલે છે, જયારે હજારો લોકો જોઈ રહ્યા છે, ત્યારે તો ડેટા, ત્યારે જ ડેટા લીકેજ ઉપર ગંભીર બનો, પેપર લીકેજ ઉપર ગંભીર બનો. વાત ચર્ચા ક્યાં ચાલે છે અને મુદ્દો ક્યાંથી ક્યાં લઈ જાય છે, ગંભીર ચર્ચા એટલીસ્ટ ટીવીના માધ્યમથી તો કરો, તો કંઈક એનો હલ નીકળે અને શું કરવું એની પ્રજા સમક્ષ એનો આખો એક ઓપિનિયન જનરેટ થાય. આ તો ચર્ચાને પણ આડા રસ્તે ચડાવી દો છો. ચર્ચાનો મુદ્દો હતો કે ડેટા લીકેજ થયા છે એને કેવી રીતે કંટ્રોલ કરવા, પેપર લીક થયું છે તો એને કેવી રીતે લીક, કેવી રીતે કંટ્રોલ કરવું. રૂજાનબેને વાત કરી ફેસબુક જે છે તે ફેસબુક કે સોશિયલ મીડિયામાંથી તમારી પાસે
એ વાત કંટ્રોલ પોઈન્ટ છે કે તમે જો એવું ટેમ્પટેશન દૂર રાખો તો તમારો ડેટા સિક્યોર છે, નહીં તો ડેટા અનસિક્યોર છે. તમારું પૂર્વજન્મમાં તમે કોણ હતા, કે તમે કયા નેતા જેવા દેખાવ છો, કે તમે કયા દેવ જેવા દેખાવ છો, એવું કરવા જાવ તો તમારા ડેટા ઓટોમેટિક લીક થાય છે. તો એની સામે આ બધી વાત ચર્ચા કરવાને બદલે તમે ત્રાસવાદીની વાત લઈ આવો, એનસીસીની વાત લઈ આવો, એનો કોઈ મતલબ નથી. પછી અહીંયા તો ચર્ચા ગંભીર કરો, એટલીસ્ટ એના જેવું જ છે અહીંયા, કે પહેલા ઝઘડવાનું ને પછી સમાધાન કરી લેવાનું. ઠીક છે, આપણી પાસે સમય નથી માટે આ ચર્ચા આપણે અહીં જ રોકવી પડે છે. પરંતુ જે ચોકીદાર 20 છે, આ વાત જે સામે આવી રહી છે ને, રિમોટ કંટ્રોલની વાત આવી, ક્યાંક પ્રિયંકાની પણ વાત આવી, અવળે પાટે આખી ગાડી ચડી ગઈ. પરંતુ સવાલ એ છે કે જનતા શા માટે આમાં હેરાન થઈ રહી છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. એ ટ્વીટ હું ફરીથી આપને સંભળાવીશ, કારણ કે ફરીથી એ જનતા એ સાંભળવા ઈચ્છી રહી છે કે ડેટા લીક, આધાર લીક, SSC એક્ઝામ લીક, અમારે ચાવાળા નહીં પરંતુ પ્લમ્બર જોઈએ છે. હવે પ્લમ્બરની શોધ કોણ કરશે તે મોટો સવાલ છે. રજા આપશો. નમસ્કાર.